અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલ આરપીસીએલ કંપનીમાં મોડી સાંજે અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ થતાં જ ડીપીએમસી તેમજ વિવિધ ખાનગી તેમજ સરકારી સંસ્થાઓના 10થી પણ વધુ ફાયર ટેન્કરોએ દોડી આવી ભારે જહેમત બાદ મોડી રાત્રિએ આગ પર કાબૂ મેળવ્યો હતો। પાનોલી સ્થિત રીસાયકલિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કોઈક કારણોસર મોડી સાંજે આગ ભભૂકી ઉઠવા સાથે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આકાશ ધુમાડાના કાળા ગોટાઓથી છવાઈ જવા સાથે કંપનીમાં દોડધામ મચી જવા પામી હતી। કંપનીમાં ફરજ બજાવતા તમામ કામદારો ડરના માર્યા કંપનીની બહાર દોડી આવ્યા હતા। આગ અંગેની જાણ થતા જ પાનોલી અંકલેશ્વર ભરૂચ તેમજ કોસંબાના 10થી પણ વધુ ફાયર ટેન્કરો સાથે લશ્કરો દોડી આવ્યા હતા અને ફોર્મ તેમજ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કવાયત હાથ ધરી હતી। મધ્યરાત્રી બાદ આગ પર કંઈક અંશે કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। જો કે બીજા દિવસે પણ આગના ધુમાડા જોવા મળતા હતા અને પાનોલીના ફાયર ટેન્કર સતત તેની પર નજર રાખી રહ્યા હતા। આગમાં સદનસીબે કોઈ જાનહાની કે ઇન્જરી થવા પામી નથી, પરંતુ આગમાં આખી કંપની બળીને ખાક થઈ જતા ભારે નુકસાન થવા પામ્યું છે।